તેણે મોનાલિસા સ્માઇલ કર્યું અને મને કીધું કે ભાઈ સાહેબ, તમે બહુ વાર કરો છો, હવે જલ્દી સ્ટ્રાઇક કરો ને, મારે જીવ ગુંગળાય છે. મારે કઈ તરફ સ્ટ્રાઇક કરવાનું હતું એ જ હું ભૂલી ગયો. સુમંત રમત રમતી હતી. નમસ્તે મિત્રો, હું સતીશ વ્યાસ, યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જાણો છો તેમ આ ચેનલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને વરેલી છે. મિત્રો, આજ સુધીમાં અમે 71 વિડીયો બનાવ્યા છે, જેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ અંગોને આવરી લીધા છે. કવિતા, વાર્તા, નાટક, હાસ્ય વગેરે સ્વરૂપો વિશે અમે વિડીયો બનાવ્યા છે. તો ગુજરાતી સાહિત્યને માણવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ શબ્દના ઉજાસમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આજે તમારી સમક્ષ રજૂ થઈ રહી છે કિશોર પટેલની વાર્તા સુમન રમત રમતી હતી. કિશોરભાઈ સાથે મારે છેલ્લા 30 વર્ષની દોસ્તી છે. કોર્ટમાં તેઓ હોર્નિમન સર્કલ પર આવેલી દેના બેંકની શાખામાં હતા અને હું ફાઉન્ટનની સામે આવેલા યુકો બેંકમાં કામ કરતો. લગભગ 1990 અમારી ઓળખાણ છે. કિશોરભાઈને યોગમાં રસ છે. કિશોરભાઈ ચેસના સારા જાણકાર છે. કિશોરભાઈએ 5-1 વર્ષ નાટ્ય નિર્માણ સહાયક તરીકે કામ કર્યું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મૂળ લેખક તારકભાઈ, તારક મહેતા જ્યારે નાટકો દિગ્દર્શિત કરતા તેમની સાથે કિશોરભાઈએ કામ કરેલું છે. એ પછી તેમણે 10-1 વર્ષ નાટ્ય સમીક્ષાઓ લખી વિવિધ અખબારોમાં અને પછી તેમનો વાર્તા સંગ્રહ આવ્યો. વાર્તા સંગ્રહનું નામ હતું divorce@love.com, જે શુભમ પ્રકાશને પબ્લિશ કરેલો અને તેને 2 એવોર્ડ મળેલા, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને કલા ગુર્જરીનો હીરા ગુર્જરી એવોર્ડ. તેમની એક નવલકથા આવી સ્ટેલમેટ. એ પછી તેમણે 2 જીવનકથાઓ આપી, વાત એક લીમડાની જે તેમના પિતાની જીવનકથા છે અને કાનજીભાઈ બારો. કિશોરભાઈ એક હિન્દી નાટક લખેલું આઈને કે અંદર કા આદમી, તેને દિલ્હીની સાહિત્ય કલા પરિષદનો શ્રી મોહન રાકેશ સન્માન પુરસ્કાર મળેલો 2012 વર્ષ માટે. આમ કિશોરભાઈ એક સજ્જન લેખક છે. આજકાલ વાર્તા વિવેચન ક્ષેત્રે તેમણે પોતાનો રસ કેળવ્યો છે. કિશોરભાઈ સાથે મળીને અમે ઘણા કાર્યક્રમો કરેલા છે. અમે TVSV ટૂંકી વાર્તાના સર્જકોની બેઠક 10-1 વર્ષ ચલાવી, તેમાં પણ કિશોરભાઈ નિયમિત આવતા. તો કિશોરભાઈની એક સમૃદ્ધ વાર્તા સુમન રમત રમતી હતી આજે આપણે સાંભળીશું. સુમન રમત રમતી હતી આ વાર્તા રજૂ કરે છે શ્રી મુકુંદ ભટ્ટ. મુકુંદ ભટ્ટ જાણીતા કલાકાર છે. ઓમ કટારેના યાત્રી ગ્રુપ સાથે તેઓ નાટકો કરે છે પૃથ્વી થિયેટરમાં. ગુજરાતી હિન્દી થિયેટર સાથે છેલ્લા 30 વર્ષથી જોડાયેલા છે. તેઓ કેઝ્યુઅલ રેડિયો એનાઉન્સર પણ છે. તેમણે હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આસ્થા, 3 ઇડિયટ્સ, તાલ, જોલી LLB, ઓલ ઇઝ વેલ, આ બધી ફિલ્મોમાં તમે એમને જોયા હશે. તેમણે જાણીતા દિગ્દર્શકો બાસુ ભટ્ટાચાર્ય, સુભાષ ગાય, રાજકુમાર હિરાણી, ઉમેશ શુક્લ, સુભાષ કપૂર વગેરે સાથે કામ કર્યું છે. તમને યાદ હોય તો 3 ઇડિયટ્સમાં શરમન જોશીના બીમાર બાપનો રોલ એમણે કરેલો. તમે એમને જોશો એટલે તરત ઓળખી જશો. તેમનો સરસ અવાજ છે અને મારા સરસ મિત્ર પણ છે. તો આપણે તેમની પાસે પહેલા સાંભળીએ સુમન રમત રમતી હતી, લેખક કિશોર પટેલ. તે દિવસે ઓફિસેથી સાંજે નીકળી મિત્રો સાથે સમય પસાર કરી અને મોડેથી હું ઘરે આવ્યો. મારા દરવાજાનું બારણું ખોલતો હતો ત્યાં પાછળથી કોઈએ પ્રશ્ન કર્યો, એકલા છો કે શું? પાછળ ફરીને જોઉં તો સુમન અમારી પડોશણ હતી. સુમનની જગ્યાએ જો આ કોઈ સવાલ બીજાએ કર્યો હોત ને તો હું ખરેખર ચીડાઈ જાત, પરંતુ સુમન મને ગમતી હતી. જોકે મારી પત્નીને જરા પણ નહોતી ગમતી.
મેં કીધું સુમન આજે સવારે જ બધા દેશમાં ગયા છે તો મને કઈ અહીં જમી લેજો. મેં કીધું ના જમવાની ચિંતા કઈ નથી, અલગ અલગ પ્રકારની વાનગીઓ પત્ની ફ્રીઝમાં બનાવીને મૂકી ગઈ છે, જરૂરત પ્રમાણે કાઢી ઓવનમાં ગરમ કરી અને હું જમી લઈશ, એટલે ચિંતાને કોઈ કારણ નથી. મેં તેને પૂછ્યું, સુરેશને મોડું થયું કે શું, હજી સુધી નથી આવ્યો? એ કંઈ પણ જવાબ આપ્યા વગર પોતાના ઘરમાં જતી રહી. હું ફ્રેશ થઈ આરામથી થોડી વાર સોફા ઉપર બેઠો. બેઠા બેઠા મારા હાથમાં એક અંગ્રેજી મેગેઝિન આવ્યું. એમાં પાના ફેરવતા ફેરવતા એક પાના ઉપર નજર અટકી. એક છોકરી ટોવેલમાં વીંટળાયેલી હતી અને પૂછતી હતી કે ટોવેલથી હું શોભું છું કે મારેથી ટોવેલ. કદાચ કોઈ એડવર્ટાઇઝમેન્ટ હતી. બે ઘડી મને થયું કે આ ટોવેલમાં સુમન હોય તો કેવી લાગે. પછી મને જ મારી જાતથી શરમ આવી ગઈ. મેં મેગેઝિન બંધ કર્યું ને ઊભો થયો. ટીવી ઓન કર્યું તો કોઈ ઇંગ્લિશ પિક્ચર ચાલુ હતી. લગભગ રાતના 12:30 સુધી મેં પિક્ચર જોઈ અને આંખમાં ઊંઘ ઘેરાવા લાગી, એટલે સુવા માટે અંદર જવા લાગ્યો. ત્યાં જ ડોરબેલ વાગી. મને થયું આટલી મોડી રાત્રે કોણ હશે. જઈને મેજિકાઈમાંથી જોયું તો સુમન. મેં તરત દરવાજો ખોલી નાખ્યો તો મને કહે, સુરેશ હજી સુધી નથી આવ્યો. એની આંખોમાં ઉદાસીનતા નિશ્ચિતપણે દેખાતી હતી. મેં કીધું, તું તો અંદર આવ, બેસ. એ સોફા ઉપર બેસી ગઈ. હું અંદર જઈ ફ્રેશ થઈ મોઢું ધોઈને બહાર આવ્યો તો એ મુન્નાના રમકડાથી રમતી હતી. મને થયું, થોડી વાર પહેલા તો તારા ચહેરા ઉપર ચિંતાના વાદળ ઘેરાયેલા હતા અને અત્યારે તું અચાનક રમકડાથી રમવા લાગી, જાણે કંઈ જ ન થયું હોય. તેણે ફરી એકવાર ઊંચી નજર કરી અને મારી તરફ જોયો અને ફરી રમકડાથી રમવા લાગી. એ સુંદર મજાની તૈયાર થયેલી રંગીન ડિઝાઇનવાળી નાયલોનની સાડી, એના જ મેચિંગનો સ્લીવલેસ બ્લાઉઝ, કાનમાં સુંદર મજાના ઇયરિંગ્સ, કાળા ભંબર લાંબા વાળ, એક હાથમાં ડઝનબંધ બંગડી અને બીજા હાથમાં ઘડિયાળ. પગમાં જોયું તો સાડીની મેચિંગના જ ઊંચી હિલના સેન્ડલ. શું આટલી મોડી રાત્રે સુમન મારા ઘરનું બારણું ખખડાવવા માટે તો આ રીતે તૈયાર નહોતી થઈ ને, કે પછી તૈયાર થઈને સુરેશની રાહ જોતી હતી? મેં તેને કીધું, સુમન હું એક કામ કરું, નીચે સ્ટેશન સુધી એક આંટો મારી આવું, કદાચ સુરેશ આવતો હોય તો મને કહે. એમાં સામા જવાની શું જરૂર છે, એ કઈ નાનો થોડો છે, આવી જશે. એકદમ બેફિકરાઈથી એણે કહેલું. મેં કીધું, સુમન કદાચ એવું બને કે ઘાટકોપર ગયો હોય, કારણ કે સુરેશના મા બાપ ઘાટકોપરમાં રહેતા હતા. તો મને કહે, ના, મારા સાસુ સસરા જાત્રાએ ગયા છે, એટલે ત્યાં જવાનો તો પ્રશ્ન ઉપસ્થિત જ નથી થતો. થોડી વાર માટે હું બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો. મેં જોયું કે કદાચ સુરેશ આવતો હોય તો આ ઝંઝટ જાય. સુમન, શું મારા માટે ઝંઝટ હતી? ના, પરંતુ હું ઘરમાં એકલો અને એની હાજરી મને એક બોજારૂપ લાગતી હતી, એટલા માટે મારે આ કહેવું પડે છે. સુમને મારો હાથ પકડી અને મને પોતાની પાસે બેસાડી દીધો. મને થોડું અજુગતું લાગ્યું. આવી રીતે બંને એકલા અને ઓછા અંતરમાં એક જ સોફા ઉપર બેસવું
એ યોગ્ય ના લાગે, એટલે હું ઊભો થઈ અને ફરી બાલ્કનીમાં જઈને ઊભો રહ્યો અને જોતો રહ્યો કે કદાચ સુરેશ આવી જાય. પરંતુ થાકી હારી અને પાછો સોફા ઉપર આવીને બેસી ગયો. એક અંગ્રેજી છાપું પડેલું એ લઈ અને જોવા લાગ્યો. એક તો લાવ જરા આમાં નજર તો ફેરવું કે શું છે. તો સુમન એકદમ મારી નજીક આવીને બેસી ગઈ અને છાપામાં ડોક્યું કાઢીને એક ફિલ્મની એડ ઉપર હાથ મૂકીને બોલી કે તમે આ ફિલ્મ જોઈ છે? મેં કીધું ના. તે કે નહીં, બસ સમજતી જ પૂછું છું. સરસ ફિલ્મ છે. સુરેશને જો ટિકિટ લાવવાનું કહીએ ને તો કોઈ દિવસ ફિલ્મ જોવા જ ના મળે, કદાપી ના લાવે. શું સુમનનો આ ઇશારો મારા તરફ હતો કે પોતે પણ પોતાના ઘરમાં એકલી છે અને હું પણ અહીંયા એકલો, એટલે હું એને પિક્ચર જોવા લઈ જાઉં મારી સાથે ઓફર કરીને? મેં કીધું ના. તો મને કહે તમે કોઈ દિવસ આવું કર્યું છે? મેં કીધું કેવું? કે તમારી પત્નીને આટલી બધી રાહ જોવડાવી હોય? મેં કીધું ના, મારી સાથે બહુ ઓછું એવું બને છે. પરંતુ સુમન, પુરુષ માત્રને હજાર કામ, કોઈ વાર એવું બની જાય, એમાં ચિંતા શાની કરવાની? તો મને કહે થેન્ક યુ સો મચ. મેં કીધું અરે થેન્ક યુ ફોર વોટ? તકે એ માટે કે તમે મને નામથી બોલાવી. અરે સુરેશ સાથે તો લગ્નને આટલા વર્ષો થઈ ગયા ને, છતાં પણ એ મને નામથી ખૂબ જ ઓછી બોલાવે છે. એ મને અડીને બેઠી હતી. અજાણે ભયથી હું કંપી ઉઠ્યો. મારા હૃદયના ધબકારા વધી ગયેલા. મને કહે ચા બને એટલું દૂધ છે? મેં કીધું જરૂર. હું ઊભો થયો અને તરત અંદર ગયો. થોડી વારમાં ચા પીવાઈ ગઈ એટલે એણે ફરમાઈશ કરી મને કે કેરમ રમીએ. મેં કીધું આટલું મોડું? તે કે કેમ, તમને ઊંઘ આવે છે? મેં કીધું નહીં, હું એવું વિચારતો હતો કે સુરેશ હવે આવતો જ હશે. તે કે ચલો ને રમીએ, પ્લીઝ એક જ ગેમ. મેં કેરમ બોર્ડ કાઢ્યો અને ટ્રીપોય ઉપર ગોઠવ્યો. કોઈન્સ ગોઠવાયા, પાવડર છાંટ્યો અને રમવાની શરૂઆત થઈ. મારા ઘરમાં હું એકલો હતો અને તેના ઘરમાં પણ કોઈ નહોતું. સોસાયટીમાં પણ વેકેશનને કારણે બહુ ઓછા લોકો હતા અને એ મારાથી ફક્ત એટલી જ દૂર બેઠી હતી કે જો હું લાંબો હાથ કરું તો એને અડી શકું. કામણકારી સુમન, લાવણ્યમતી સુરણ, એ ફક્ત રમત રમવા માટે નહોતી રમતી, ગંભીરતાથી કેરમ રમતી હતી. મારા સ્ટ્રેટ શોટ્સ પાવરફુલ હતા અને મારી રમતમાં અનુભવ અને તાકાતનું મિશ્રણ હતું, તો તેની રમતમાં નજાકત અને કલાનું મિશ્રણ હતું. બેસ્ટ ઓફ થ્રી એ જીતી ગઈ. આ અભિનંદન કહી મેં હાથ લંબાવ્યો. એણે મારા હાથમાં પોતાનો હાથ આપી અને હળવો સ્માઇલ કર્યો. મેં કીધું સુમન, વન મોર ગેમ પ્લીઝ. ના નહીં કહેતી. તો હસીને મને કહે હાર્યો જુગારી બમણું રમે? પરંતુ સુમનને કેમ સમજાવું કે ખરેખર તો તારી સાથે રમવામાં મને મજા આવે છે. ફરી કોઈન્સ ગોઠવવાની શરૂઆત થઈ અને એણે પાવડર છાંટવાનો શરૂ કર્યો. પાવડર છાંટતા છાંટતા ઈરાદાપૂર્વક તેણે મારા હાથ ઉપર થોડો પાવડર છાંટ્યો. મેં એ જ પાવડરની ચપટી લઈ તેના ગાલે અડાડી તો મીઠો છણકો કરી પોતાના સાડીના પાલવથી ગાલ લોચી લીધો. મેં કીધું સુમન, તારા ઘરમાં કેરમ બોર્ડ નથી કે શું? મને કહે છે ને, પણ સુરેશને રમતા જ ક્યાં આવડે છે? તમે આટલું સરસ કઈ રીતે શીખ્યા? ક્યાં શીખ્યા? મેં કીધું સુમન,
હું તો રમતા રમતા રમત શીખી ગયો. ખરેખર સુમનને ખબર હતી કે આજ સુરેશ નથી આવવાનો. એ કોઈ વાત મારાથી છુપાવતી તો એવું તો નહોતું ને. એમ હું વિચાર કરતો હતો ત્યાં જાણે મારા ખભે હાથ અડાડ્યો ને હું ચમકી ગયો. સ્ટ્રાઈકર મારા હાથમાં રહી ગયો કે મારે કઈ તરફ સ્ટ્રાઈક કરવાનું છે જ ખબર ન પડી. શું સુમન ખરેખર નિર્દોષ હતી? તેના ચહેરા ઉપર એકદમ નિર્મળ અને સાફ સ્મિત હતું. સ્ત્રી શું માત્ર ભોગવવાનું એક સાધન છે, બીજું કંઈ જ નહીં? તેણે મોનાલિસા સ્માઇલ કર્યું અને મને કીધું કે ભાઈ સાહેબ, તમે બહુ વાર કરો છો, હવે જલ્દી સ્ટ્રાઇક કરો ને, મારે જીવ ગુંગળાય છે. મારે કઈ તરફ સ્ટ્રાઇક કરવાનું હતું એ જ હું ભૂલી ગયો. સુમન રમત રમતી હતી? ખરેખર આમાં રમત કોણ રમે છે? સુમન રમત રમે છે કે લેખક પોતે રમત રમે છે? ખરેખર સુમન છે કે પછી આખી સુમનનું આવવું જવું એ લેખકની પોતાની કલ્પના છે? સંદિગ્ધતા એક ડિવાઇસ ગણાયો છે ટેકનિક સાહિત્યની. લેખક આમાં ફોડ પાડીને કંઈ કહેતા નથી, બધું જ સંદિગ્ધ રાખ્યું છે અને એના લીધે વાર્તા વધારે રસપ્રદ બને છે. તમને રૂટિન અર્થમાં કદાચ આ વાર્તા ન પણ લાગે, પણ કંઈક આગવો અનુભવ આ વાર્તાએ તમને કરાવ્યો હશે એની મને 100% ખાતરી છે. મિત્રો, તમને આજનો વિડીયો ગમ્યો હશે, લાઈક કરજો, કોમેન્ટ કરજો, વાર્તા કેવી લાગી, તમારે શું જોવું છે, શું નથી જોવું, વિડીયોની ગુણવત્તા વિશે પણ તમે કહી શકો, બીજા સજેશન્સ આપી શકો. શેર કરજો તમારા મિત્રોમાં, પરિવારજનોમાં, સાહિત્યના રસિકોમાં, ભાવકોમાં, વિદ્યાર્થીઓમાં, સાહિત્યના પ્રાધ્યાપકોમાં પણ, કારણ કે આ બધાને આવી વાર્તાઓ વાંચવાની, જોવાની, સાંભળવાની, સમજવાની ખાસ જરૂર હોય છે. આ એક ખાસ એમની રિક્વાયરમેન્ટ પણ હોય છે, એમની જરૂરિયાત હોય છે. અને હા, સબસ્ક્રાઇબ ખાસ કરજો. સબસ્ક્રાઇબ મફતમાં થાય છે, એનો કોઈ ચાર્જ લાગતો નથી, અને તમે સબસ્ક્રાઇબ કરશો તો અમને ટકી રહેવાનું બળ મળશે, નહીં તો એક વર્ષ પછી અમારે આ ચેનલ બંધ કરી દેવી પડશે. એટલે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી સતીશ વ્યાસના નમસ્કાર.